હેલો મિત્રો, કેમ છો? જો કણજરામાં હું આવી ગયો છે ચણાભાઈ ની વાડીએ. અહીં મારે ખાવો છે ઘઉંનો પોંક, પણ ઘઉં પાકી ગયા છે. પણ ક્યાંક છેડે છેડે થોડા લીલા દેખાય છે, તો થોડા એકાદ કિલો પોંક નીકળે એટલા ઘઉં આપણે લઈ જશું અને ઘરે જઈને બનાવશું એનો પોંક. આપણે લઈ જશું ને એમાંથી બનાવશું પોંક. જો ભાઈ, અહીં છે ગાજર. સચિન ગાજર કાઢી રહ્યો છે. ઘઉં પાકી ગયા છે, પણ મારે જોઈતા લીલા લીલા ઘઉં થોડા લઈ લીધા છે જેમાંથી પોંક બને. અહીં થોડા બીટ છે. કચ્છમાં એમ નહીં સમજવાનું કે રણ જ છે ભાઈ, કચ્છમાં મોજ છે. જોયું, અહીં ડુંગળીનું વાવેતર કર્યું છે. અહીં રચકો ગાયો માટે, અને આગળ છે લસણ છે ને, ગજબ. આ ઘઉં છે ને એકદમ ઓર્ગેનિક છે, કોઈ રાસાયણિક ખાતર કે કશું જ નાખેલું નથી. ચલો મિત્રો, હવે જશું ઘરે. અને આજે તો પોંક બનાવવાનો મેળ નહીં આવે, પણ કાલ સવારે આમાંથી પોંક બનાવશું ને તમારી સાથે એનો વિડીયો રજૂ કરશું. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો સચિન અહીં ગાજર કાઢી રહ્યો છે. જમીન એટલી કડક થઈ ગઈ છે કે ત્રિકમથી ભાઈ ગાજર કાઢીએ તો જ મેળ આવે એવો છે. બાકી ગાજર મસ્ત થયા છે, ખાવા જેવા થઈ ગયા છે. મિત્રો, વાડીએથી લઈ લીધા છે ઘઉં, લીલા લીલા શોધ્યા. થોડી તકલીફ પડી, કેમ કે અહીં તો અચાનક એવો પવન ચાલુ થયો ગરમ કે આ બધાના ઘઉં પાકી ગયા છે. હવે જશું ઘરે અને આનો પોંક બનાવતો વિડીયો છે ને આવતીકાલે રજૂ કરશું. આને છે ને ડાયરેક્ટ નહીં શેકીએ, આના મારા પપ્પા છે ને ગૂંથીને મોરલા જેવું બનાવશે. અમે એને મોરલો કહીએ છીએ. એ ત્રણ ત્રણ ઊંબીઓ લેતા જ હશે અને એમાંથી એક મસ્ત મોરલા જેવું ગૂંથશે. પછી એને અમે શેકીશું અને પછી એમાંથી પોંખ કાઢીને એની મોજ લેશું. ચાલો મિત્રો, હવે જશું ઘરે. જો મિત્રો, વાડીએથી આ કાચા ઘઉં લઈને આવી ગયો હતું. કાલ સવારે એને શેકશું, મતલબ પોંખ પાડશું. પણ અત્યારે છે ને આ રીતે મસ્ત રીતે ગૂંથી દેશું. જો નજીક આવું બતાવું, એ નજીક આમ ત્રણ ત્રણ ઊંબી મૂકશું. પછી બીજા બે ઘઉંના હવે સાંઠીકડાથી એના વાટી મારી દેશું. એટલે ઘઉં આ મુંબી છે ને છૂટી છૂટી રાખવાની, ને શેકતી વખતે તૂટીને બળીને અંદર પડી નહીં જાય. જો હજુ એક ટ્રાય કરું. આ રીતે ત્રણે કુંબી લઈ લેવાની, એને આમ સરખી કરશું. પછી અહીંયા મૂકી દેવાની, થોડી થોડી જગ્યા રાખતા રહેવાનું. પછી બે સળી આ રીતે લઈ આ રીતે આટી મારી લેવાની. જુઓ, આ રીતે આખો આપણો મોરલો આપણે બનાવી લેશું અને પછી એને શેકશું. તમે સીધી ઊંબી જો શેકવા જઈએ ને તો ઘણી વાર બળી જાય, એના કરતા આ રીતે ટ્રાય કરવાનો. આ તે બધી એકબીજા સાથે ગૂંથતા જ હતું, પછી આમ સીધું શેકાશે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જો પેલા અમારા પપ્પા અને મમ્મી અમને આ રીતે પછી શેકીને ઘઉં ખવડાવતા પોંક, તો હવે અમને થોડું થોડું યાદ છે. આપણાથી થતું ભેગું કરશું, બનાવશું બે ત્રણ મોરલા અને ખાશું પોંક. જો ભાઈ, મારી હનુમાનની ગદા તૈયાર થઈ ગઈ છે, તો કાલ સવારે આને શેકી લેશું. જો મસ્ત બનાવ્યો ને. આ રીતે શું થાય ખબર છે, ઊંબીઓ શેકાઈ જશે અને બળી નીચે નહીં પડે, તો કોકોક તો પડી જશે અને આપણને એમ પકડતા ફાવશે. એટલે દૂરથી આપણે ફેરવી ફેરવીને આને શેકી શકીશું. આવું શેકવાનું કામ આગળ. જો પાછળ મારા પપ્પા એ ગૂંથી રહ્યા છે, બતાવી. ગુડ મોર્નિંગ મિત્રો. જુઓ, સવાર સવારમાં અમે પોંક શેકવા માટે બેસી ગયા છીએ. રાત્રે અમે મોરલા ગૂંથી લીધા હતા,
હવે અત્યારે એને સારી રીતે શેકી લેશું. જો તાપ ધીમો રાખ્યો છે મતલબ સારી રીતે શેકાય, જો બહુ ભડકો કરીશું આપણે તો એમાં એવું થશે કે ઊંબીઓ બળી જશે. આમ ધીરે ધીરે ફેરવતા જવાનું છે અને આપણે આ આપણી ઘઉંની ઊંબીઓને શેકતા જવાનું છે. બરાબર શેકાવા દઈશું. જુઓ આમ આ રીતે ગૂંથવાથી મતલબ એ છે કે કઈ ઊંબી તમારી તૂટી નહીં જાય અને સારી રીતે તમે ફેરવી ફેરવીને શેકી શકશો. મિત્રો યાર આ તો પવન એવો છે ને કે ધુમાડો છે ને મોઢા ઉપર આવે છે અને અમારા બે મોરલા શેકાઈ ગયા છે, મતલબ અડધું કામ પતી ગયું છે. હવે એ ખરખો શેકી લઈએ. જો આ રીતે અમુક ઊંબી પડી જાય એને લઈ લેવાની. અમે નાના હતા ને જ્યારે આ પોંખ શેકતા તો ખાટલા પર બેસીને ખાટલા સાથે ઘસતા એટલે એમાંથી ઝડપથી દાણા છૂટા પડી જાય. પણ આજે અમે ખાટલાનો ઉપયોગ નથી કર્યો, કપડાની થેલી છે એની અંદર આ રીતે શેકેલી ઊંબીઓ મૂકીને હાથ વડે મસળી દેશું. તો પણ થોડી વાર લાગશે. તો આ રીતે તમે ધોકાનો ઉપયોગ પણ કરી શકો છો, એ રીતે પણ એમાંથી પોંખ છૂટો પડશે. મેં વળી આઈડિયા માર્યો, જુઓ આગળ આવશે કે મેં શું આઈડિયા માર્યો ને એનાથી તમારું કામ એકદમ ઝડપથી ને ફટાફટ પતી ગયું. અહીં જુઓ મારી મમ્મીએ હાથથી મસળ્યા પણ એટલો બધો પોંખ છૂટો નહીં પડે. અહીં છૂટો પડ્યો છે પણ એટલો બધો જથ્થામાં વધુ નથી થયો. અહીં જુઓ હવે આગળ મેં એક જુગાડ કર્યો, થેલીનો જ ઉપયોગ કર્યો છે પણ એમાં મેં એક સાથે ઘણો બધો પોંખ કાઢી લીધો. શેકેલી ઊંબીઓ થેલીમાં જ રાખી અને દિવાલ સાથે આ રીતે પછાડી પછાડીને એમાંથી પોંખ કાઢી લીધો. અને ખરેખર હો યાર આ આઈડિયાથી તો ફટાફટ અમારું કામ પૂરું થઈ ગયું. અહીં જુઓ ફટાફટ અમારો પોંખ નીકળી ગયો. ખરેખર આ પોંખ ખાતા હતા ને તો મને મારો બચપન યાદ આવી ગયો. અમે નાના હતા ને મારી મમ્મી અમને બહુ બનાવીને ખવડાવતી. લગભગ 20 વર્ષ પછી હું આજે આ પોંખ ખાઈ રહ્યો છું એટલે ખરેખર મને મારું બચપન યાદ આવી ગયું. અને થેન્ક યુ ટુ કચ્છ કણજરા કે જ્યાં આવીને આ એક અદ્ભુત મજા અમે લઈ રહ્યા છીએ. જો મારી મમ્મીએ આ રીતે તાસમાં પોંખ છે એને સાફ કરી લીધો. આમ તો જસ્ટ સુપડાનો ઉપયોગ કરતા હોઈએ છે પણ મારી મમ્મી છે ભાઈ માસ્ટર છે અને આવી રીતે આમાં જ ચોખ્ખો કરી લીધો. એટલે તો કહેવાય છે ને ભાઈ ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એમની પાસે દરેકની એક તરકીબ હોય જ કે એનાથી એ લોકોએ ફટાફટ સાફ કરી લીધો. અમારો પોંખ એકદમ મસ્ત રીતે તૈયાર થઈ ગયો છે. હજુ થોડા છોતરા દેખાય છે એ હાથ વડે ઘસીને સાફ કરી લેશું. અહીં જુઓ મારી મમ્મી એ જ કામમાં લાગી છે. હજુ જ્યાં સુધી ક્લીન નહીં થાય ત્યાં સુધી એને કરે જ હશે. વસંત ઋતુ આવી ત્યારે અમારા વાવેલા છોડ પર થોડા ફૂલ ને એવું કામ લીલોતરી દેખાવા લાગી છે, બાકી ઠંડીમાં કંઈ એટલો ફરક નહોતો દેખાતો. અહીં જો વાવ્યો છે થોડો ફૂદીનો. જો અમારો પોંખ પડી ગયો છે, મારી મમ્મી સાફ કરે છે, સાફ કરી રહેશે પછી થોડો ખાશું. આજ જવાનો પ્રોગ્રામ છે ભુજ, તો એકાદ કામ છે પૂરું કરીને હમણાં લગભગ અમે 11 વાગે નીકળીશું ભુજ. અમે જે ગામડાની મજા કરી છે ને એ મજા મારી દીકરીને મળવી જોઈએ, એટલા માટે આ બધી જ જૂની વાનગીઓને હું ખવડાવું છું. જો મારે પીવું એ ખાધો. પીવું કેવો બને છે બેટા? મસ્ત બન્યો ને? બસ તણ જો મસ્ત પોંખ તૈયાર થઈ ગયો છે. સિટી લાઈફમાં પણ રહેલા છીએ અને અહીં આવીને ગામડામાં રહીએ છીએ ને ગામડાની ભરપૂર મજા લઈએ છીએ. આમ તો લગભગ હું 15-17 વર્ષ સુરત સિટીમાં રહીને આવ્યો છું. અહીં જોબ છે તો ભાઈ કચ્છના એક નાનકડા ગામડામાં રહીએ છીએ, એની મજા અમે લઈએ છીએ અને એ કેવી મજા લઈએ છીએ એ તમને બતાવીએ છીએ. જો તમને એ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક નવા જ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.